सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामी नारायण। धोरण 10 इंग्लिश मीडियम विषय गुजराती मां मित्रों आपणे पाठ नंबर 13 काव्य छे क्यारे वागी। आपणे एकम नंबर 1 ની અંદર આપણે ચર્ચા કરી હતી જેનો પ્રકાર છે લોકગીત, કે લોકગીતની જે રચના છે એ લોકોના કંઠોપકંઠ દ્વારા આને આ ગવાય છે, આની રચના થાય છે, આના કોઈ કવિ હોતા નથી। तो अपने अगाऊना एकमनी अंदर विशेष आ बड़ी चर्चा करेली। आजे अपने आ काव्य की समझूती केळवीशुं कि गोपीना कृष्ण प्रेम ने व्यक्त करती आ लोकगीत में गोपीनी कृष्णमयता की बखूबी व्यक्त थई छे। मित्रों, भगवान प्राप्त करवा होय, ईश्वर की प्राप्ति करवी होय तो माणस ने आ प्रकारनी कार्य करवू पड़े छे, કે ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે માણસને બધું છોડી દેવું પડે છે। ઈશ્વર પ્રાપ્ત કરવા, ભગવાનને મેળવવા એ વસ્તુ આસાન નથી, પણ જે ભક્ત એનામાં પરોવાઈ જાય છે પૂરેપૂરે, એની ભક્તિમાં લીન થઈ જાય છે, એવાને જરૂર ભગવાનની પ્રાપ્તિ થાય છે। આપણે બધા જાણીએ છીએ, અહીંયા તો આપણે ગોપીની વાત છે, નરસિંહ મહેતા કહો કે પછી મીરાબાઈ કહો, એમના ઘણા બધા જે પદ છે એ પદ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે એમની ઈશ્વર પ્રત્યેની જે ભક્તિ હતી, ભગવાન પ્રત્યેની જે એમની ભક્તિ હતી, એ ભક્તિ દ્વારા ભગવાનને ખૂબ એમને સાક્ષાત એમની સમક્ષ આવવું પડેલું અને ભગવાને સાક્ષાત્કાર પણ એમને કરેલો। તો ઈશ્વરની જે પ્રાપ્તિ કરવા માટે સર્વસ્વનો ગોપી ત્યાગ કરે છે, પોતાના મા હોય, બાપ હોય, પોતાના નાના નાના બાળકો હોય કે ઘરના અનેક કામ હોય, એ દરેક કામને એ છોડી અને ભગવાનને મળવાને એ દોડી જાય છે। જ્યાં બંસીના સૂર વાગે છે, વાંસળી વાગે છે, ત્યાં એ દોડી જાય છે। તો હવે આપણે આ કાવ્ય સમજૂતી કેળવીએ તો આ કાવ્યની જે ધ્રુવ પંક્તિ છે પહેલી, અહીંયા આપણે ચર્ચા કરીએ। કાન તારી મોરલીએ જીરે મારા મન હેર્યા, હે કાન એટલે કૃષ્ણ, કાનજી તારી મોરલી, મોરલી એટલે બંસરી, તારી આ મોરલીએ, તારી આ બંસરીએ મારા મન હરી લીધા છે। મિત્રો, હરી લેવું એટલે ચોરી લેવું અથવા તો હરી લેવું, કે મનને હરી લીધું છે મારું, આ ગોપીનું કૃષ્ણની જે વાંસળી છે એ ગોપીઓનું મન ચોરી લીધું છે। સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગે, સમી સાંજે વાગે છે, સમી સાંજ એટલે સંધ્યાકાળનો જે સમય છે, એ સમયે ભગવાન કૃષ્ણ આ વાંસળીના સૂર એ રેલે છે, કે સમી સાજની જીરે વજોગણ ક્યારે વાગે। તો મિત્રો, વજોગણ એટલે વિરાણી, કે અહીંયા ગોપીની વિરાહતાને એ વાંસળી દ્વારા ગોપી પોતે વિરાણી વિરાતા અનુભવે છે। ગુઢા રાગની જીરે મોરલી ક્યારે વાગે, ગુઢા એટલે ગુઢા, દૂર દૂર આ વાંસળીના સૂર વાગી રહ્યા છે, મોરલી ક્યારે વાગી। અહીંયા મોટા ભાગે તમે જોશો તો 1, 2, 3, 4 પાંચે પાંચ જે પંક્તિઓ છે એમાં ઉદ્ગાર ચિહ્ન છે, એટલે અહીંયા આશ્ચર્યનો ભાવ પાંચે પાંચ પંક્તિમાં વ્યક્ત થયો છે કે ગુઢા રાગની આ મોરલી ક્યાં વાગે છે, ક્યાં વાગી। મધરાતની જીરે અભાગણી ક્યારે વાગે, મિત્રો મધરાત, મધરાત એટલે રાત્રિનો મધ્ય ભાગ, તો કે છે કે અભાગણી ક્યારે વાગે, અભાગણી એટલે કમનસીબી, આ કમનસીબ આ વાંસળી ક્યાં વાગે। અહીંયા પણ આશ્ચર્યનો ભાવ ગોપીના મનમાં થાય છે,
सर्व साधनी जीरे मोरली क्या वाटी। क्या मोटा सर्व एटले मोटो अवाज, सर्व एटले मोटा अवाज। आ मोटा अवाजनी आ बंसरी आ मोरली क्या वागी रही छे। कान तारी मोरली ए जीरे गरबो गेलो कीधो। ए कान आ तारी मोरली गरबा ने गेलो, गेलो एटले गांडो, एटले के एमां भल भलो माणस एमां परोवाई जाय। कान तारी आ बंसरी ए तारी आ मोरली आ गरबा ने गेलो करी दीधो छे अने समी साजने आ मोरली वागी रही छे। कान तारी मोरली ए जीरे सैयरो नो साथ मेल्यो। सैयर एटले सखी। આ મોરલીનો નાદ સાંભળીને ગોપી પોતે પોતાની સૈયરો છે, પોતાની જે સખીઓ છે, એ સખીઓનો પણ સાથ છોડી અને એ જા આ વાંસળી વાગી રહી છે એ દિશામાં એ દોડી જાય છે। સમી સાજની જીરે વજો ગણા ભાગણી આ વિરાણી આ મોરલી ક્યાં વાગે છે। કાન તારી મોરલીએ જીરે માં ને બાપ મેલ્યા। કાન તારી આ મોરલીએ અમે અમારા માતા પિતા આ બધાને છોડી દીધા છે। એનો મતલબ કે ત્યાગ કર્યો છે। એ ત્યાગ કરીને પણ જ્યાં આ ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા છે, એમની જે ભગવાન પ્રાપ્ત કરવા માટેની જે પ્રીતિ છે, એ અહીં આપણને સાક્ષાત દેખાય છે। આજના સમયે આપણે જોઈએ છીએ કે ભગવાનની પ્રાપ્તિ માટે લોકો સર્વસ્વનો ત્યાગ કરી દે છે। મીરાબાઈ જેવા મીરાબાઈ તમે જુઓ, એક મહેલોમાં રહેનારા, પણ એમને પણ પોતે મહેલોનો ત્યાગ કર્યો કે મારે તો બસ જંગલમાં જઈને એક ઝૂંપડીમાં જઈને રહેવું, મારે તો મોતીઓની કે આ હીરાની માળા જોઈએ ને, મારા તો બસ એક તુલસીની માળા। તો આ એક ભગવાન પ્રત્યેની ભક્તિ છે અને એ જ સાચી ભક્તિ દ્વારા જ ભગવાન એવા વ્યક્તિઓને પ્રસન્ન પણ થાય છે। સમી સાજની સંધ્યાકાળની આ વાંસળી ક્યાં વાગે છે। કાન તારી મોરલીએ જીરે રોતા બાળ મેળ્યા। આ કાનની મોરલીએ ગોપીએ પોતાના નાના બાળકો છે એ બાળકોને રડતા મૂકીને એ પોતે એ તરફ જાય છે। આજ માતા તમે જુઓ, પોતાનું નાનું બાળક હોય એ પોતાના નાના બાળકને મૂકીને એ ક્યાંય નહીં જાય, પણ આ ઈશ્વર પ્રાપ્તિ માટેની એક ઝંખના છે, એ ઝંખના અહીંયા વ્યક્ત થાય છે કે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પોતાના માતા પિતા અને પોતાના બાળકોને પણ એ રોકકળ કરતા મૂકીને એ તરફ એ દોડી જાય છે। કાન તારી મોરલીએ જીએ કોઠીએ કણ ખૂટ્યા। મિત્રો, કોઠી એટલે માટીનું એક વાસણ આવે, માટીથી બનાવે, એની અંદર અનાજ ભરવામાં આવે, ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય। એ ગ્રામ્ય વિસ્તારમાં તમે જાઓ તો તમને આવી કોઠીઓ હજુ સુધી પણ ઘણા ઘરોમાં તમને જોવા મળશે કે જેની અંદર લગભગ 100-200 કિલો કે 300 કિલો અનાજ એની અંદર રહી શકે, 100 કિલોની પણ બનાવે, તો ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ આ કોઠીઓ છે કે કોઠીએ કણ ખૂટ્યા। કણ એટલે અનાજ, આપણે શબ્દો મેં લખેલા જ છે અહીંયા। તો અમારી કોઠીઓની અંદર અનાજ પણ ખૂટી ગયા છે। આજ ગોપી એની પણ પરવા કરતી નથી, ભલે મારી અનાજ ખૂટી ગયા હોય, ભલે મારા બાળકો રોતા હોય, માતા પિતા ભલે એકલા હોય, ભલે મારી સૈયરોનો સાથ છોડી દેવો પડે, પણ મારે ઈશ્વર પ્રાપ્તિ, મને ભગવાન કૃષ્ણ મળવા જોઈએ। મિત્રો, આ કાવ્યની અંદર, આ લોકગીતની અંદર આપણને ગોપીની જે કૃષ્ણ મયતા છે એ આપણને સરસ રીતે અહીંયા આ લોકગીત દ્વારા આલેખવામાં આવેલી છે। સર્વસ્વ ત્યાગ કરીને પણ ઈશ્વર પ્રાપ્તિ કરવી એ બહુ મોટી વાત છે। સર્વસ્વનો ત્યાગ કરવો એ મિત્રો કોઈ નાની સૂની વાત નથી। આજ આપણે જોઈએ છીએ
ઈશ્વર પ્રાપ્તિ માટે મહાન સંતો એ તમે જુઓ તો પોતાના માતા પિતા સગા વાલા પોતાની જે ભાગ્ય પડતી આવતી માલ મિલકત આ બધાનો ત્યાગ કરે છે અને આ બધાનો ત્યાગ કરી અને ઈશ્વર પ્રાપ્તિ માટે એ પોતે પોતાનું ઘર છોડી અને જતા રહે છે. કેટલી કસોટીઓ થાય છે, કેટલું દુઃખ વેઠે છે. એવા સંતો કોઈ આવું તે કહેવાય કે આપણે સારી સારી વાનગીઓ બનાવીને ખાતા હોઈએ, બહાર પણ સારું સારું તમે ખાતા હો, પણ એકદમ સાદું ભોજન અને આખું જીવન એ સાદું ભોજન સાદા એક કપડું એમના શરીર પર વેટી અને એ ભગવાનની ભક્તિ કરે છે. તો ભગવાનની ભક્તિ જે કરવી એ બહુ મોટી વાત છે, પણ એ ભક્તિની સામે આવનારી જે અડચણો છે એ અડચણો જે કહેવાય એને પાર પાડવી એ બહુ મહત્વની વાત છે. નરસિંહ મહેતા જેવા જે ભક્ત હતા કૃષ્ણ, એમના જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે અને એ મુશ્કેલીઓનો સામનો ભગવાને ખુદ એકે એક કસોટીમાં જ પાર ઉતારેલા. જેમની એકલી એક દીકરીને દુઃખ, દીકરો મૃત્યુ પામ્યો, એમના પત્ની મૃત્યુ પામ્યા, પણ ક્યારે નરસિંહ મહેતાએ પોતાની જે ભક્તિ હતી એ ભક્તિનો માર્ગ એમને છોડ્યો નહોતો અને ભગવાને એમને એકે એક કસોટીમાં એમને પાર ઉતારી દીધેલા. કસોટી કરવાવાળા પણ ભગવાન હોય અને એ કસોટી પાર પાડનાર પણ ભગવાન હોય. આપણી પણ જો આ ગોપી જેવી જો આપણી ભક્તિ હોય, આપણે ભગવાન ઉપર પૂરો ભરોસો હોય, તો હું માનું છું કે ભગવાન ભલે આપણા સામે આવનારા એક એક સંકટો એ આ ગોપીના જે મન હરીને છે એવી રીતે આપણા આવનાર સંકટોને પણ એ ક્યાંય દૂર કરી દે એમાં કોઈ મોટી નાની વાત નથી. ભગવાન માટે તો ગમે તેવી બાબત હોય, પણ ભગવાનને તો બસ એની આપણા ઉપરની જે ભક્તિનું જે કાર્ય છે એ ભક્તિ કાર્ય ઉપર ભગવાન પ્રસન્ન રહે એ મોટી વાત છે. તો મિત્રો, સરસ રીતે આપણે આ લોકગીતની અંદર આપણે સમજૂતી કેળવી. દરેક મિત્રો શબ્દોના અર્થ લખી દેજો અને સારી રીતે આ કાવ્યનો સમજી લેજો, જેથી કરીને તમને પરીક્ષામાં પણ તમે આમાંથી પ્રશ્નો પૂછાય તો તમે સારી રીતે લખી શકશો. તો આ સાથે અહીંયા એકમ નંબર 2 આપણે અહીંયા પૂર્ણ કરું છું. તો સર્વે મિત્રોને જય સ્વામિનારાયણ.